નમસ્કાર વિદ્યાર્થી મિત્રો થોડા સમય પછી આપણે મળી રહ્યા છીએ લગભગ છ સાત દિવસ પછી આપણે અત્યાર સુધીમાં પ્રકરણ એક અને બેનો સારી રીતે અભ્યાસ કર્યો અને તમે તેની ટેસ્ટ પણ આપી વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ ત્રણ શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ ત્રણ એ તમે જાણો છો તેમ મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્રનું પ્રથમ પ્રકરણ ગણાય અને યંત્રશાસ્ત્રની પાયાની બાબતો આપણે આ લેક્ચરમાં સમજીશું આ લેક્ચરની અંદર આપણે ગતિ સાથે સંકળાયેલા બેઝિક જે ખ્યાલ છે જેમ કે પદાર્થનું સ્થાન પથલંબાઈ સ્થાનાંતર વગેરે વગેરે તેની આપણે વાત કરશું સૌપ્રથમ સમજીએ વિદ્યાર્થી મિત્રો ગતિ કોને કહેવાય તમે તમારા જીવનમાં ઘણા બધા પ્રકારની ગતિથી પરિચિત છો જેમ કે કોઈ વસ્તુને ધક્કો મારીને ખસેડવી કે આપણે જાતે ચાલીએ દોડીએ સાયકલ ચલાવીએ વાહનમાં મુસાફરી કરીએ જુદા જુદા વાહનોની ગતિ કાર સાયકલ કે આકાશમાં ઉડતું વિમાન કે પછી દડો રમીએ આપણે બેટ વડે દડાને શોટ મારીએ બલૂનનું હવામાં ઉડવું ઝાડ પરથી પત્તા પડવા ફળ પડવું વગેરે આ બધા જ ગતિના વિવિધ ઉદાહરણ છે તે ઉપરાંત ઘરની અંદર છત પર ફરતો પંખો પૃથ્વીનું ધરીભ્રમણ સૂર્યની આસપાસ પૃથ્વીનું પરિભ્રમણ પૃથ્વીની ગતિ સૂર્યની ખુદની ગતિ આમ જુદા જુદા અવકાશી પદાર્થો પણ ગતિમાં છે તો આમ ઘણા બધા પ્રકારની ગતિ આપણે જાણીએ છીએ તે ઉપરાંત સાયકલનું વ્હીલ ફરવું કે એન્જિનમાં પિસ્ટનનું આગળ પાછળ થવું સાદુ લોલકમાં લોલકની એના આંદોલનો તમે હિંચકા ખાઓ છો ત્યારે તમારી ગતિ વિદ્યાર્થી મિત્રો આ થોડી જુદા પ્રકારની ગતિના ઉદાહરણ થયા બરાબર તો ગતિના ઘણા બધા પ્રકાર હોય છે તે વાત અત્યારે તમે સમજો ગતિના મુખ્ય પ્રકારોમાં કેટલાક અહીંયા દર્શાવેલા છે પણ અત્યારે આપણે ગતિના પ્રકારોમાં વધારે ચર્ચા નહીં કરીએ તેના મુખ્ય બે પ્રકાર તેની આપણે અત્યારે વાત કરશું ગતિના બે મુખ્ય પ્રકાર જે છે વિદ્યાર્થી મિત્રો ગતિવિજ્ઞાનમાં આપણે જેનો અભ્યાસ કરવાના છીએ તે છે રેખીય ગતિ અને ચાક ગતિ બંને પ્રકાર તમે અહીંયા જોઈ શકો છો રેખીય ગતિ અને બીજો પ્રકાર છે ચાક ગતિ પ્રકરણ નંબર ત્રણથી છ માં તમે રેખીય ગતિનો અભ્યાસ કરવાના છો વિદ્યાર્થી મિત્રો અને પ્રકરણ નંબર સાતની અંદર આખું પ્રકરણ આપણે ચાક ગતિ વિશે ભણીશું તો ચાક ગતિની વાત પ્રકરણ સાત શરૂ કરીએ ત્યારે જ કરીશું આપણે અત્યારે માત્ર રેખીય ગતિની વાત કરીએ તો રેખીય ગતિના પણ આપણે ત્રણ પ્રકાર પાડી શકીએ અથવા તો ત્રણ રીતમાં આપણે એને વહેંચી શકીએ પ્રથમ છે એક પરિમાણમાં ગતિ અથવા એને સુરેખ પથ પર ગતિ એમ પણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો તેનું ઉદાહરણ સમજીએ તો સીધા રેલવેના પાટા પર ચાલતી ટ્રેન તો આપણે જાણીએ છીએ કે ટ્રેન પોતાની દિશા બદલી શકતી નથી જો રેલવેનો પાટો સીધો હોય તો તેની પર જ ચાલ્યા કરશે કે ડાબે જમણે કે ઉપર નીચે જઈ શકતી નથી તો આવી ગતિને આપણે એક પરિમાણીય ગતિ કહીશું બીજું દ્વિપરિમાણમાં અથવા તો બે પરિમાણમાં થતી ગતિ વિદ્યાર્થી મિત્રો તેને સંતલમાં થતી ગતિ પણ કહી શકાય તો આપણે જ્યારે મેદાનમાં રમતા હોઈએ ધારો કે આપણે ફૂટબોલ રમીએ છીએ ત્યારે આપણે આગળ પાછળ ડાબે જમણે એમ મેદાનના સંતલની અંદર ગમે ત્યાં મુવમેન્ટ કરી શકીએ છીએ બસ ખાલી આપણે હવામાં ઉડી શકતા નથી તો સમતલની મર્યાદામાં રહીને આપણે ગમે તે દિશા બદલી શકીએ છીએ આવી ગતિને દ્વિપરિમાણીય ગતિ અથવા તો સમતલમાં થતી ગતિ કહી શકાય ત્રીજો પ્રકાર છે ત્રિપરિમાણમાં થતી ગતિ વિદ્યાર્થી મિત્રો ત્રણ પરિમાણ એટલે અહીંયા આપણે એમ સમજો કે કોઈ પક્ષીનું ઉડવું આવી ગતિને અવકાશમાં થતી ગતિ પણ કહી શકાય કોઈ પક્ષી ઉડતું હોય ત્યારે તે ડાબે જમણે આગળ પાછળ બધી દિશામાં જઈ શકે ઉપરાંત ઉપર કે નીચે પણ જઈ શકે તો આ ત્રીજી દિશા એને વધારાની મળતી હોય છે આપણે મેદાનમાં ક્રિકેટ રમીએ ત્યારે આપણે મેદાન છોડી શકતા નથી પણ દડાની ગતિ તે ત્રિપરિમાણીય ગતિ કહેવાય તો આ પ્રકરણમાં પ્રકરણ નંબર ત્રણમાં આપણે માત્ર એક પરિમાણમાં ગતિનો અભ્યાસ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો એક પરિમાણમાં ગતિ અને આ પછીના પ્રકરણમાં આપણે બે પરિમાણ અને ત્રણ પરિમાણની ગતિની વાત કરશું સૌ પ્રથમ કોઈ પણ ગતિનું વર્ણન કેવી રીતે કરી શકાય તે વિશે આપણે સમજીએ તેની મૂળભૂત બાબતો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ગતિ કોને કહેવાય અથવા તો કોઈ બી પદાર્થ ગતિમાં છે તેવું ક્યારે કહી શકીએ તેનો સામાન્ય આઈડિયા તમારી પાસે હશે જેમ કે અહીંયા એક દડો ગતિ કરતો આપણને દેખાય છે પણ આ બાબતનું વર્ણન કેવી રીતે કરવું જોઈએ તો ગતિને વ્યાખ્યાયિત કરવી હોય તો એવું કહી શકીએ આપણે કે સમયની સાથે પદાર્થના સ્થાનમાં જો ફેરફાર થતો હોય તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય પદાર્થના સ્થાનમાં જો સમય સાથે ફેરફાર થતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહીશું મતલબ એ કે સમય પસાર થવા છતાં પણ જો કોઈ પદાર્થ એકના એક સ્થાને રહેતો હોય તો તે ગતિમાં નથી પણ સમયની સાથે સાથે તેનું સ્થાન જો બદલાયા કરતું હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય જેમ અહીંયા દડો સતત ગતિ કરે છે તેમ આ પ્રકરણમાં આપણે ગતિનું વર્ણન કરવા માટે અમુક બેઝિક મૂળભૂત ભૌતિક રાશિઓ મૂળભૂત મતલબ કે ગતિ સાથે સંકળાયેલી અગત્યની પાયાની રાશિઓ જેવી કે સ્થાન સ્થાનાંતર વેગ અને પ્રવેગ તેનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો આવી રાશિઓ સાથે જો ગતિનું વર્ણન કરવામાં આવે તો આ વર્ણનને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવાય એટલે કે વિદ્યાર્થી મિત્રો શુદ્ધ ગતિવિજ્ઞાનની અંદર આપણે ગતિના કારણોની ચર્ચા કરતા નથી આપણે ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ છીએ અને તેની સાથે સંકળાયેલ સ્થાન સ્થાનાંતર વેગ અને પ્રવેગ જેવી રાશિનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ ગતિ કેમ થાય છે તે અંગે વિચાર કરતા નથી આ પ્રકારનું ગતિવિજ્ઞાન તેને શુદ્ધ ગતિવિજ્ઞાન અથવા તો કાયનેમેટિક્સ કહેવાય તે તમે યાદ રાખશો ક્યારેક વ્યાખ્યા તરીકે પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો એક બીજો કોન્સેપ્ટ આપણે અહીંયા યાદ રાખીશું આ પ્રકરણમાં માત્ર સુરેખપદ પર ગતિનો અભ્યાસ કરવાનો હોવાથી લગભગ મોટાભાગની ભાગની રેખીય ગતિમાં પદાર્થના પરિમાણ અગત્યના હોતા નથી મતલબ કે પદાર્થનો આકાર અને કદ તેનાથી ખાસ ફરક પડતો હોતો નથી એટલા માટે આપણે ગતિનો અભ્યાસ કરતી વખતે શુદ્ધ ગતિવિજ્ઞાનમાં આપણે પદાર્થને બિંદુવત પદાર્થ તરીકે લઈશું બિંદુવત પદાર્થ ધારીશું અથવા તો પદાર્થને કણ તરીકે આપણે સ્વીકારીશું કોઈ બી પદાર્થને આપણે કણ જ સમજીશું કણ કોને કહીશું વિદ્યાર્થી મિત્રો તો જે પદાર્થને દળ છે પણ તેના પરિમાણ અવગણી શકાય તેવા એટલે કે બિંદુવત હોય તેવા પદાર્થને આપણે કણ કહીશું તમને પ્રશ્ન થાય કે દરેક પદાર્થને કણ કેવી રીતે કહી શકાય અથવા તો બિંદુવત કેમ ધારી શકાય તો તેનું કારણ છે વિદ્યાર્થી મિત્રો જ્યારે પદાર્થ માત્ર સુરેખપથ પર ગતિ કરતો હોય ત્યારે પદાર્થના બધા જ બિંદુઓ સરખા સમયમાં સરખું અંતર કાપે તેથી કોઈ પણ એક બિંદુની ગતિનું વર્ણન કરી અને આપણે સમગ્ર પદાર્થની ગતિનો અભ્યાસ કરી શકીએ બીજું કે જ્યારે અંતરો ખૂબ મોટા હોય જેમ કે એક રોકેટ પૃથ્વી પરથી ઉડી અને મંગળ પર જો જતું હોય તો પૃથ્વી અને મંગળ વચ્ચેના અંતરની સાપેક્ષે રોકેટ ખૂબ નાની વસ્તુ છે તેથી તેને બિંદુવત અથવા તો કણ ગણી શકાય આ જ રીતે મોટા અંતરો વચ્ચે થતી ગતિ માટે પણ પદાર્થને આપણે કણ ધારી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ગતિનો અભ્યાસ કરવા માટે સૌ પ્રથમ સ્થાન પથલંબાઈ અને સ્થાનાંતર જેવી રાશિઓની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે સ્થાન વિશે સમજીએ વિદ્યાર્થી મિત્રો અવકાશમાં કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડશે અને સંદર્ભ બિંદુની સાથે સાથે અક્ષોના સમૂહની જરૂર પડશે તેથી ત્રણ પરિમાણમાં પદાર્થ કઈ દિશામાં કેટલા અંતરે છે તે આપણે નક્કી કરી શકીએ આવું કરવા માટે ત્રણ પરસ્પર લંબ અક્ષ જેવી કે એક્સ વાય અને ઝેડ ધરાવતી ત્રણ યામાક્ષો ના છેદન બિંદુને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈ શકીએ અને કોઈ પણ કણ કે પદાર્થના યામ તેને આપણે આ અક્ષોની સાપેક્ષે એક્સ વાય ઝેડ તરીકે દર્શાવીએ તો આ એક્સ વાય ઝેડ યામ તે સંદર્ભ બિંદુની સાપેક્ષે અથવા તો યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે આપણને કણનું સ્થાન આપશે આ યામાક્ષો જેને આપણે ઘણીવાર કાર્તેજીય યામ પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં ત્રણ યામાક્ષો દર્શાવેલી છે તમે જોઈ શકો છો અહીંયા એક્સ અક્ષ એ પ્રમાણે તેને લંબ વાય અક્ષ અને બંનેને લંબ એવી ઝેડ અક્ષ તો આ ત્રણ અક્ષોની મદદથી આપણે ત્રિપરિમાણીય અવકાશને સમજી શકીએ છીએ આકૃતિમાં એક બિંદુ પી પણ અહીંયા દર્શાવેલું છે તો આ પી બિંદુ એ આ ત્રણ યામાક્ષોના છેદન બિંદુ એટલે કે ઉદ્ગમ બિંદુની સાપેક્ષી ક્યાં છે તે આપણે નક્કી કરી શકીએ વિદ્યાર્થી મિત્રો પી બિંદુ એક્સ દિશામાં કેટલા અંતરે છે વાય દિશામાં કેટલા અંતરે છે અને ઝેડ દિશામાં કેટલા અંતરે છે આ ત્રણ માહિતી પરથી આપણે આ સંદર્ભ બિંદુની સાપેક્ષે પીનું સ્થાન નક્કી કરી શકીએ છીએ તો આ ત્રણેય મૂલ્યો એક્સ વાય અને ઝેડ દિશામાંના અંતરો તેને આપણે ત્રણ યામ કહીશું તો યામની મદદથી આપણે અવકાશમાં સંદર્ભ બિંદુની સાપેક્ષે કોઈ પણ કણ કે બિંદુનું સ્થાન વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તે આપ યાદ રાખશો હવે નિર્દેશ ફ્રેમ કોને કહેવાય તે સમજીએ વિદ્યાર્થી મિત્રો આપણે કણનું સ્થાન નક્કી કરવા માટે યામાક્ષ પદ્ધતિ ધારીએ છીએ આ યામાક્ષ પદ્ધતિ તેની સાપેક્ષે આપણે કણનું સ્થાન નક્કી કરીએ છીએ આ યામાક્ષ પદ્ધતિની અંદર એક વધારાની બાબત આપણે ધારી લઈએ તે છે ઘડિયાળ જો આપણે કોઈ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે ત્રણ યામ અને પદાર્થ કયા સમયે તે સ્થાને છે તે જણાવવા માટે ઘડિયાળને પણ જો તેમાં ઉમેરી દઈએ તો ઘડિયાળ સાથેની યામ પદ્ધતિને આપણે નિર્દેશ ફ્રેમ કહીશું વિદ્યાર્થી મિત્રો કોઈ પણ નિર્દેશ ફ્રેમ ની સાપેક્ષે જ ગતિનો અભ્યાસ કરી શકાય કહેવાનો મતલબ એ કે આપણે જે ગતિનું વર્ણન કરીએ છીએ તે કોઈને કોઈ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે હોય છે જેમ કે આપણે પૃથ્વી પર સપોઝ દોડતા વાહનોની વાત કરીએ તો આપણે પૃથ્વીને નિર્દેશ ફ્રેમ તરીકે લઈએ છીએ પણ જ્યારે પૃથ્વીની ગતિની વાત કરીએ ત્યારે આપણે સૂર્યને નિર્દેશ ફ્રેમ તરીકે લઈએ છીએ તો કહેવાનો મતલબ એ કે દરેક ગતિનું વર્ણન કોઈને કોઈ ફ્રેમની સાપેક્ષે હોય છે હવે પદાર્થ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ગતિમાં ક્યારે કહેવાય અને ક્યારે ન કહેવાય તે જાણીએ જો કોઈ પદાર્થના એક કે વધુ યામ સમય સાથે બદલાતા હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય એટલે કે વિદ્યાર્થી મિત્રો જો સમયની સાથે કોઈ કણના કે પદાર્થના ઓછામાં ઓછું કે આમ બદલાવો જોઈએ મતલબ કે માત્ર એક્સ બદલાતું હોય અથવા તો એક્સ અને વાય બદલાતું હોય કે માત્ર વાય બદલાય કે માત્ર ઝેડ બદલાય કે કોઈ બે કે ત્રણ યામ બદલાતા હોય કે આનો મતલબ જો ઓછામાં ઓછું એક યામ બદલાતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય એક કરતાં વધુ યામ બદલાતા હોય તો વાંધો નહીં પણ જો પદાર્થના ત્રણમાંથી એક પણ યામ બદલાતા ન હોય મતલબ કે એક્સ વાય કે ઝેડ ત્રણમાંથી એક પણ યામ ન બદલાતા હોય તો એવા સંજોગોમાં પદાર્થ સ્થિર છે તેમ કહેવાય અથવા તો સમય સાપેક્ષે આપેલ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ગતિમાં નથી તેમ કહીશું ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કોઈ બી ઘટનાના વર્ણનનો આધાર એ નિર્દેશ ફ્રેમની પસંદગી પર રહેલો છે આવું કેમ કહીએ છીએ આપણે આપણે સમજીએ ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નાની ગર્લ એ કોઈ વેહિકલની અંદર ગતિ કરી રહી છે બરાબર તેની બેનપણી બહાર ઊભી અને તેને જણાવે છે કે તું તો ગતિમાં છે યુ આર મુવિંગ પરંતુ જે ગલ વ્હીકલની અંદર ઊભી છે તે એવું કહે છે કે ના હું તો શાંતિથી સ્થિર ઊભી છું તેનો કહેવાનો મતલબ એ કે તે ચાલતી નથી ખરું ને આ વાહન ભલે ચાલતું હોય પણ વાહનની અંદર આ આ જે ગલ છે તે સ્થિર ઊભેલી છે તેથી તે પોતાને સ્થિર સમજે છે પણ આ બહાર રહેલી એની બેનપણીની સાપેક્ષે તે ગતિમાં દેખાય છે તેને કારણ કે આ બહાર ઉભેલ જે નાની ગલ છે તે પૃથ્વીની નિર્દેશ ફ્રેમની સાપેક્ષે જોવે છે અને તેની સાપેક્ષે વાહન અને તેની સાથે અંદર બેસેલ મુસાફરો તેને ગતિમાં દેખાય છે પણ આ વાહનમાં બેસેલ વ્યક્તિ આ વાહનને જ પોતાની નિર્દેશ ફ્રેમ સમજે છે અને તેથી તે પોતાને સ્થિર સમજે છે વાસ્તવમાં પૃથ્વીની સાપેક્ષે તે ગતિમાં હોય છે તો અહીંયા વ્યક્તિ ગતિમાં છે કે નહીં તે કહેવા માટે કઈ નિર્દેશ ફ્રેમ લઈએ છીએ તે નક્કી કરવું જરૂરી છે જો આ લાલ શર્ટ વાળી ગલ જે છે પૃથ્વીની સાપેક્ષે બોલીએ તો ગતિમાં છે પણ વાહનની સાપેક્ષે તેને સ્થિર કહી શકાય તો પૃથ્વી અથવા તો વાહન તે બે અલગ અલગ નિર્દેશ ફ્રેમ થઈ અને બંનેની દ્રષ્ટિએ ગતિનું વર્ણન જુદું જુદું થઈ શકે છે તેમ આપણે અહીંયા કહી શકીએ બીજો કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો પથ લંબાઈ કોઈ પણ પદાર્થ દ્વારા આપેલા સમયગાળામાં કપાયેલ અંતરને પથલંબાઈ કહેવાય કોઈ પદાર્થ એક સ્થાનેથી શરૂ કરીને બીજા કોઈ સ્થાને પહોંચે આ દરમિયાન તે જેટલું અંતર કાપશે તેને આપણે પથલંબાઈ કહીશું યાદ રાખો પથલંબાઈ અદિશ ભૌતિક રાશિ છે આમ તો અદિશ અને સદીશનો ડિફરન્સ આપણે આના પછીના ચેપ્ટરમાં ભણવાના છીએ પણ છતાંય અત્યારે યાદ રાખો પથલંબાઈ અદિશ રાશિ છે તેને માત્ર મૂલ્ય હોય છે વિદ્યાર્થી મિત્રો મતલબ એ કે તેને દિશા હોતી નથી પથ લંબાઈના વર્ણન માટે મૂલ્યની જરૂર પડશે દિશા જણાવવાની જરૂર રહેતી નથી તેથી તે રાશિ કહેવાય પથલંબાઈને સમજવા માટે એક સંખ્યા રેખા પર ધ્યાન આપો નીચે એક સંખ્યા રેખા દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો તો આ સંખ્યા રેખામાં ઉદ્ગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ અહીંયા ઓ પાસે લઈએ છીએ આપણે वे कोई पदार्थ धारोगे यहां बताया मुझे जमड़ी तरफ જુઓ ओ થી ક્યુ સુધી સ્થાનાંતર કરે તો તેવા સંજોગોમાં આ વ્યક્તિ ઓ થી ક્યુ સુધી જશે તો તેની કાપેલું અંતર ઓ થી ક્યુ વચ્ચેનો અંતર a 240 એ તેની પથ લંબાઈ કહેવાય તે જ રીતે જો કણ ક્યુ થી પી સુધી અંતર કાપે આકૃતિમાં ક્યુ ક્યાં છે પી ક્યાં છે જુલીલો જો ક્યુથી પી સુધી અંતર કાપે તો તેને કાપેલું અંતર એકસો ને વીસ કહેવાય કારણ કે સંખ્યા રેખા પર આ કણ પહેલેથી જ બસો ચાલીસ પાસે છે ખરું અને ત્યાંથી ત્રણસો સાઈઠ પાસે પહોંચ્યું તેથી અહીંયાથી અહીં સુધી એને સીધી દિશામાં કાપેલું અંતર એકસો ને વીસ અહીંયા થશે જો કોઈ કણ ઓથી ક્યુ થઈને પી સુધી પહોંચે વિદ્યાર્થી મિત્રો ઓથી ક્યુ થઈ એની પી સુધી તો ઓથી ક્યુ સુધીનું અંતર બસો ચાલીસ વધતા ક્યુથી પીનું અંતર એકસો વીસ એમ તેની પથલંબાઈ કુલ ત્રણસો ને સાહીઠ કહેવાય હવે જો વ્યક્તિ થોડી જુદી રીતે ગતિ કરે અને ઓ બિંદુથી શરૂ કરી અને પ્રથમ પી સુધી સીધે સીધું પહોંચી જાય અને ત્યાર પછી ક્યુ સુધી પાછો આવે તો વિદ્યાર્થી મિત્રો ઓથી પી સુધીની તેની પથલંબાઈ ત્રણસો સાહીઠ થશે અને પીથી Q સુધી પાછો આવે છે વિરુદ્ધ દિશામાં ગતિ કરી પણ આપણે જાણીએ છીએ તેમ પથ લંબાઈને દિશાનું કોઈ મહત્વ હોતું નથી તેથી આ બીજા એકસો ને વીસ મીટર અંતર આપણે અહીંયા ઉમેરીશું અને ઓથી પી થઈ અને ક્યુ સુધી આવવા માટે તેણે કાપેલું કુલ અંતર ચારસો ને એસી મીટર થશે તેથી પથલંબાઈ ચારસો એસી મીટર અહીંયા ગણાય હવે જો વ્યક્તિ ઓથી આર સુધી અંતર કાપે ઓથી આર સુધી વિદ્યાર્થી મિત્રો અહીંયા વિરુદ્ધ દિશામાં ગતિ થઈ પણ ફરી એ જ વાત કે દિશાનું મહત્વ નથી તેથી વ્યક્તિએ અથવા તો કણે કાપવું પડતું અંતર એ ભલે વિરુદ્ધ દિશામાં હોય ઋણ દિશામાં હોય પણ આ અંતર એકસો ને વીસ હોવાથી પથ લંબાઈ તો એકસો વીસ જ લખાય ત્યારબાદ આર થી પી સુધીના અંતર માટે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ જો આર થી શરૂ કરે આર બિંદુ થી અને પી સુધી પહોંચે તો આ એકસો વીસ આર થી ઓ સુધી પહોંચવાના વધતા ઓથી પી સુધીના ત્રણસો સાહીઠ બંનેનો સરવાળો કરીએ તો વ્યક્તિએ કુલ કાપેલું અંતર ત્રણસો ચારસો ને એસી થશે છેલ્લે જો વ્યક્તિ આર થી શરૂ કરી અને પી બિંદુ પાસે જઈએ ને ક્યુ પાસે પાછો આવે આર થી શરૂ કરે સીધે સીધું પી પાસે પહોંચે તો આ અંતર આપણે જાણીએ છીએ ચારસો એંસી થાય અને થી જો Q પાસે પાછો આવે તો બીજા એકસો વીસ ઉમેરાય તો આ રીતે સ્થાનાંતર છસો મીટર થશે તો વિદ્યાર્થી મિત્રો હવે તમે સમજી ગયા હશો કે પથલંબાઈ કેવી રીતે ગણાય જ્યાંથી શરૂ કરી જેટલા સ્ટેશનો કરે કોઈ કણ અને આગળ વધતો જાય બધા જ અંતરો આપણે એકબીજામાં ઉમેરતા જઈએ તેનું ધન મૂલ્ય રાખીએ તો તેને પથલંબાઈ કહેવાય હવે સમજીએ સ્થાનાંતર વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતરની વ્યાખ્યા સમજો પહેલાં આપેલ સમયગાળામાં પદાર્થના અંતિમ અને પ્રારંભિક સ્થાનના તફાવતને સ્થાનાંતર કહે છે અહીંયા ખાસ નોંધો વિદ્યાર્થીઓ કે પદાર્થે કાપેલું કુલ અંતર ધ્યાનમાં લેવાનું નથી માત્ર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનનો તફાવત જ લેવાનું છે એટલે કે વ્યક્તિ વચ્ચે ગમે તેલા સ્ટેશનો કર્યા હોય તેને વારંવાર દિશાઓ બદલી હોય તે બધું આપણે જોવાનું નથી ગતિ શરૂ કરતા પહેલાં ક્યાં હતો તે અને ગતિના અંતે ક્યાં છે તે તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનની બાદ કરીએ તો સ્થાનાંતર મળશે તેને સૂત્ર સ્વરૂપે જોઈએ દાખલા તરીકે કોઈ કણ કોઈ ટી વન સમયે એક્સ વન બિંદુ પાસે છે અને ટી ટુ સમયે એક્સ ટુ બિંદુ પાસે પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રો આ સમયગાળા દરમિયાન એટલે કે ટી ટુ માઇનસ ટી વન એટલે કે ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન કણનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ જે એક્સ ટુ માઇનસ એક્સ વન કરવાથી મળશે એક્સ ટુ એ અંતિમ સ્થાન થયું અહીંયા અને એક્સ વન એ પ્રારંભિક સ્થાન થયું તો એ જ વાત થઈ અહીંયા કે અંતિમમાંથી પ્રારંભિક સ્થાન જો બાદ કરવામાં આવે તો સ્થાનાંતર મળે યાદ રાખો સ્થાનાંતર વાસ્તવમાં સદિશ રાશિ છે તેને માન એટલે કે મૂલ્ય અને દિશા બંને હોય છે વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર સદિશ રાશિ ગણાય સદિશ અને તેને મૂલ્ય તો હોય જ ઉપરાંત દિશાની પણ તેને જરૂર પડે પરંતુ આ પ્રકરણમાં આપણે માત્ર એક પરિમાણમાં ગતિનો અભ્યાસ કરવાના છીએ એક પરિમાણમાં ગતિ એક પરિમાણમાં બે જ દિશાઓ શક્ય છે અગાઉ આપણે સંખ્યા રેખામાં ભણ્યા તેમ કે ડાબે અથવા જમણે એક જ સુરેખા પર જઈ શકે પદાર્થ તો આ દિશાઓને સરળતાથી આપણે પ્લસ કે માઇનસ વડે ડિનોટ કરી શકીએ દર્શાવી શકીએ અને તેથી આપણે આ પ્રકરણ પૂરતું સ્થાનાંતરને દર્શાવવા માટે સદિશનો ઉપયોગ કરીશું નહીં વિદ્યાર્થીઓ સ્થાનાંતરનું માન એટલે કે આનું મૂલ્ય પથ પથલંબાઈ જેટલું હોય પણ ખરું અને ન પણ હોય જેમ કે આગળની સંખ્યા રેખામાં તમે ફરીથી બધા જ મૂવમેન્ટ માટે તમે નહીં પણ સ્થાનાંતરની ગણતરી કરશો તો તમને ખ્યાલ આવશે જેમ કે કણ ઓ બિંદુથી પી બિંદુ જઈ અને ક્યુ પર જો પાછો આવે તો પથલંબાઈનું મૂલ્ય તે સમયે ચારસો ને એંસી હતું પણ એવા સંજોગોમાં સ્થાનાંતરનું મૂલ્ય માત્ર બસો ચાલીસ થાય તે તમે સમજી શકો છો ખરું બીજું કે કોઈ ગતિ માટે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે પણ જો ગતિ થઈ છે તો તેના માટે પથલંબાઈ શૂન્ય નહીં હોય વિદ્યાર્થી મિત્રો આગળની સંખ્યા રેખામાં ધારો કે કણ ઓ બિંદુથી શરૂ કરે પછી ગમે ત્યાં જાય પી બિંદુ ક્યુ આર ગમે ત્યાં જઈ અને પાછો જો ઓ બિંદુ પર આવી જતો હોય તો એવા સંજોગોમાં તેની પથલંબાઈનું મૂલ્ય જે હોય તે પરંતુ સ્થાનાંતર શૂન્ય થશે એનું કારણ કે એનું પ્રારંભિક સ્થાન પણ પાસે હતું અને અંતિમ સ્થાન પણ પાસે હતું તેથી આવા સંજોગોમાં સ્થાનાંતર શૂન્ય ગણાય અંતિમ અને પ્રારંભિક બિંદુ જો એક જ હોય તો સ્થાનાંતર શૂન્ય ગણી શકાય આજે આટલે સુધી જ રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાંથી આ મુદ્દાઓ અવશ્ય વાંચી લેશો અને આજનું હોમવર્ક નો નોંધી લો સૌપ્રથમ પ્રશ્ન સ્થાન કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે તે તમારે ટૂંકમાં સમજાવવાનું છે નિર્દેશ ફ્રેમ કોને કહે છે નિર્દેશ ફ્રેમની સાપેક્ષે પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય આ પ્રશ્નનો જવાબ આપણે સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો પુસ્તકમાંથી પણ વાંચી અને સમજીને આનો જવાબ લખશો પથલંબાઈ અને સ્થાનાંતરની સમજૂતી આપો અને તેમની વચ્ચે ભેદ સ્પષ્ટ કરો વિદ્યાર્થી મિત્રો પથલંબાઈ અને સ્થાનાંતરની વ્યાખ્યાઓ પછી પથલંબાઈ અધિશ છે સ્થાનાંતર સદીશ તે વગેરે સમજાવ્યા બાદ તમારે બંને વચ્ચેનો ડિફરન્સ એટલે કે ભેદ પણ અહીંયા સમજાવવાનો રહેશે